नमस्कार मित्रों मित्रों आज आपणे धोरण 10 गणित नी अंदर एक नवू चैप्टर शुरू करवाना छीए। ए चैप्टर छे पेलू वास्तविक संख्याओ। तो वास्तविक संख्याओ छे ए चैप्टर एसएससी बोर्ड नी परीक्षा नी अंदर 4 मार्क मां पूछाय छे। तो एमना गुण छे 4। हवे आ 4 गुणनु विश्लेषण करिए तो एनी अंदर बबे मार्कना 2 दाखला पूछाय छे। एक दाखलो एवो छे जेना 2 मार्क छे, बीजो पण एक्जाम्पल एवो पूछवानो छे जेना 2 मार्क छे। तो आ रीतनुं आ चेप्टर छे એ 4 માર્કની અંદર છે। આ વર્ષે કોવિડ-19ની પરિસ્થિતિને કારણે આપણે એસએસસી બોર્ડની અંદર 70% અભ્યાસક્રમ રાખેલ છે, 30% અભ્યાસક્રમ ઘટાડેલ છે। તો 30% જે અભ્યાસક્રમ ઘટાડેલ છે એ મુજબ આપણે આ ચેપ્ટર વાસ્તવિક સંખ્યાઓ છે એના દાખલા આપણે ગણશું। તો અહીં આપણી પાસે સ્વાધ્યાય 1.1નો પહેલો દાખલો છે, યુક્લિડ ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી અને ગુસા શોધો। तो आपणे युक्लिडनी जे भाग प्रविधि छे एनो उपयोग करीने आपणे गुसा मेळवानो छे। गुसा जनरली तमने छठा सातमा आठमा धोरणनी अंदर तमने आवडी गयो छे कि आपणे अवयव पाडता अने 2 26 अने 39 होय तो 26 अने 39 ना अवयव पड़िए, बेनी अंदर जे पद होय ए आपणो गुसा थतो। पण ए रीतना ए गुसा मेळवानो नथी, पण आपणे अलग रीतना मेळवानो छे। तो આપણે એક્ઝામ્પલ સમજીએ એટલે તમને એનો ખ્યાલ પડે કઈ રીતના આપણે ગુસ્સા મેળવવાનો છે। તો 1.1નો પહેલો એક્ઝામ્પલ, એની અંદર રકમ છે 135 અને 225, આ રીતની રકમ છે। તો પહેલાવાળા મિત્રો તમને ખ્યાલ છે 135 અને 225 એમાંથી મોટું કોણ, તો કે 225, માટે આપણે આમ લખી શકીએ અહીંયા 225 પછી આને કહેવાય છે ગ્રેટર ધેન, 225 ગ્રેટર ધેન 135, બરાબર છે। આ રીતના જે 225 મોટા છે તો એને આપણે ગ્રેટર ધેન વડે દર્શાવીએ છીએ। હવે શું કરવાનું, તો કે 225નો ભાગાકાર કરવાનો, કેના વડે, તો કે જે નાની સંખ્યા છે એના વડે। તો આપણે એ સાઈડમાં ભાગાકાર લેતા જઈએ, 225 ભાંગા 135, 135 ભાંગા 225 કરવાના છે। હવે અહીંયા ગુણાકાર કરવામાં થોડોક પાળો ન આવડતો 135નો, અથવા ગુણાકાર આપણને થોડોક અઘરો પડે। તો અહીંયા પહેલું છે 13, એક અંક જવા દઈએ, 135માંથી એક અંક જવા દઈએ એટલે 13 થાય, અને અહીંયા 225માંથી એક અંક જવા દઈએ એટલે 22 થાય। તો હવે 13 અને 22 વચ્ચે એક એક અંક જવા દઈએ, તો આપણને 13નો પાડો આવડતો હોય, 13 એકા 13, 13 દુ 26, તો 22 છે એમાં 26 મોટા થઈ જાય એટલે ભાગ છે એક આવશે। આવું હરેક વખતે ન થાય, પણ એની નજીક આવે એટલે આપણે એને થોડીક શોર્ટકટ રીતે સમજીએ એટલે આપણને પાડામાં ખ્યાલ પડે, 135 એકુ 135 બાદબાકી કરીએ તો 5માંથી 5 જાય એટલે 0, અહીંયા 10 કો લેવો પડે, 12માંથી 10 જાય એટલે 9, અને 1માંથી 1 જાય એટલે 0। તો આ રીતનું આપણને મળ્યું। હવે તમને મિત્રો ખ્યાલ છે કે યુક્લિડની ભાગ પ્રવિધિ જે પ્રમેય છે એની અંદર આ શેષ છે એને આર વડે દર્શાવવામાં આવે છે, આ જે ભાજક છે એને બી વડે દર્શાવવામાં આવે છે, અને અહીંયા ભાગફળ છે એને ક્યુ વડે દર્શાવવામાં આવે છે, અને આ જે આપણું ભાજ્ય છે એને એ વડે દર્શાવવામાં આવે છે। એટલે યુક્લિડનું પ્રમેય આવું છે, એ બરાબર બી ક્યુ પ્લસ આર, તો આ મુજબ આપણે એને લખવાના છે। હવે એ એટલે 225, માટે એ લખશું 225 ઇક્વલ ટુ બી ક્યુ, બી એટલે 135 ગુણ્યા ક્યુ એટલે 1, હવે પ્લસ આર છે યુક્લિડના પ્રમેયમાં, પ્લસ આર, આર એટલે આપણી જે શેષ હોય છે 90,
આ રીતનું થાય યુક્લિડનું પ્રમેય. તો પહેલાં વહેલાં આપણે શું કરવાનું, તો કે 225 ભાંગ્યા 135 કરવાનું, એટલે આ રીતનું મળશે. એને આપણે અહીંયા લખ્યું. હવે આ ભાંગાકાર ક્યાં સુધી કરવાનો, આ રીતનો, તો કે આ ભાંગાકારમાં જ્યાં સુધી અહીંયા શેષ શૂન્ય ન થાય ત્યાં સુધી આ રીતનો ભાંગાકાર કરવાનો. તો હવે એક ભાંગાકાર થઈ ગયો, તો હવે આપણું ભાજ્ય તરીકે 135 એટલે આમ લખવાનું, અહીંયા જે આવ્યો 135 એને અહીં લખી નાખવાના, અહીંયા જે 135 આવે જવાબ આપણો, અહીંયા જે ભાંગાકાર કર્યો અને જે આવે ભાજક એનો મારો લેવાનો 135. પહેલાં આપણે 225 ભાંગ્યા 135 કર્યા, હવે 135 ભાંગ્યા શું કરવાનું, આ જે શેષ આવે એને આપણે ભાંગાકાર કરવાનો. તો 135 ભાંગ્યા આપણી જે શેષ આવી આ બેનો ભાંગાકાર કરવાનો. શેષ જે વધે એ અને આગળનું ભાજક એ બેનો તમારે ભાંગાકાર કરવાનો. એટલે 90 ભાંગ્યા 135, તો 90 દુ 180 એટલે વધી જાય, તો 90 એકુ 90, 0માંથી 5 જે એટલે 5, 13માંથી 9 જે એટલે 4. તો ફરી પાછું આ આપણું બી થશે, આ છે ક્યુ થાય, આ છે એ થાય, અને શેષ છે આર થાય. એટલે બી યુક્લિડનું ભાગવિધિ પ્રમેય મુજબ એ બરાબર બી ક્યુ પ્લસ આર. તો અહીંયા લખીએ, તો અહીંયા 90 ગુણ્યા બી એટલે આ અને ક્યુ એટલે 1, 90 ગુણ્યા 1 પ્લસ જે શેષ વૈધી છે એ શેષ, તો શેષ આપણી વૈધી છે 45. હવે બીજું સ્ટેપ પૂરું થઈ ગયું, જે શેષ 0 આવી નહીં. ત્રીજું સ્ટેપ, તો હવે આ જે ભાજક છે 90 અને 45 એનો ભાંગાકાર કરવાનો. એટલે આ 90 છે આપણે અહીંયા જે આવ્યા અહીંયા 90 એને આગળ લખવાના, આ 90 બરાબર અહીંયા જે આવે અહીંયા 225 બરાબર 135 ગુણ્યા 90, તો 135ને આગળ લઈ ગયા. હવે આપણે 90ને આગળ લખવાના, 90 ભાંગ્યા કેટલા કરવાના, તો કે આગળની શેષ 90 ભાંગ્યા આગળની શેષ, આગળની શેષ છે 45, 45 દુ 90, તો અહીંયા શેષ શૂન્ય થઈ ગઈ. તો અહીંયા આપણે આ લખશું, અહીંયા 45 ગુણ્યા ભાગફળ 2 પ્લસ પ્લસ આપણી શેષ, શેષ મળી છે શૂન્ય. તો આ રીતનો ભાંગાકાર જ્યાં સુધી શેષ શૂન્ય ન મળે ત્યાં સુધી ભાંગાકાર કરવાનો છે. તો અહીંયા આપણને શેષ શૂન્ય મળી ગઈ છે, આપણે લખ્યું. હવે આ રીતનું શેષ શૂન્ય મળી જાય પછી આપણે ગુસા લખવાનો છે. તો ગુસા કયો લખવો, તો યુક્લિડના ભાગવિધિ પ્રમેયની અંદર એવું કીધું છે કે તમે ભાંગાકાર કરતા શેષ શૂન્ય આવે ત્યારે જે ભાજક હોય છેલ્લે, જે ભાજક હોય એ છે તમારો ગુસા થાય. ફરીથી બોલું કે યુક્લિડની ભાગવિધિ મુજબ અહીંયા આપણને શેષ શૂન્ય મળે ત્યારે જે ભાજક શેષ શૂન્ય મળી ત્યારે જે ભાજક હોય એ તમારો ગુસા થાય. એટલે અહીંયા જે આપણું આ ભાજક છે, આને ભાજક કહેવાય, આ ભાજ્ય કહેવાય, આ શેષ કહેવાય, આ ભાગફળ કહેવાય. તો આપણું ભાજક છે 45 મળ્યું એટલે આપણો ગુસા થાય 45. ફરી એક વખત કહી દઉં, શેષ જ્યારે શૂન્ય આવે ત્યારે જેના વડે આપણે ભાંગાકાર કર્યો, અહીં કોના વડે ભાંગાકાર કર્યો, 45 વડે, તો 45 એ આપણો ગુસા થાય. એટલે આપણે લખીએ, માટે 135 અને 225 નો ગુસા અ બરાબર કેટલો આવશે, 45. તો આ રીતનો આપણને ગુસા મળશે 45. ત્યાર પછી હજી એક એક્ઝામ્પલ જોઈએ એટલે આગળ આપણને વધુ ખ્યાલ પડે. ત્યાર પછી આપણી પાસે છે બીજો એક્ઝામ્પલ. આની અંદર 196 અને 38,220માં 38,220 મોટા છે એટલે આપણે આમ લખીએ અહીંયા કે 38,220 ગ્રેટર ધેન 196. 196 નાના છે અને 38,220 મોટા છે, તમને ખ્યાલ છે આ રીતનું લખવાનું. હવે આપણે શું કરીએ છીએ, તો કે હવે આપણે ભાંગાકાર કરવાનો છે. કોનો? 38,220
ભાંગ્યા 196. હવે મેં તમને શીખવાડ્યું હતું એમ કે અહીંયા 19 ત્રણ આંકડા છે આપણે, એનો ભાંગાકાર ન આવડે, 196નો પાડો નથી આવડતો, તો શું કરવાનું? 196નો પાડો નથી આવડતો, આપણે અંદાજિત હાલીએ. અંદાજિત હાલવા માટે અહીંયા 196માંથી 6ને જવા દઈએ, એટલે 19 વધે, અને અહીંથી 3 અંક જવા દઈએ, 220 એટલે 38 દેખાય. તો અહીંયા 19 અને 38, તો 19 2 38, તો આપણે પહેલાં ચેક કરી લઈએ એની નજીક હોય 99% એની નજીક હોય, પણ આપણે ગુણાકાર કરીએ અને પછી મૂકવાનું. 6 2 12 વધી પડી 1, 9 2 18 ને 1 19 વધી પડી 1, 2 1 2 ને 1 3, તો જો એ 382 અને 392 તો વધી જાય છે, એટલે એવું જરૂરી નથી, પણ એની નજીક હોય એટલે એકે ભાગ આવશે. તો હવે 196, હવે 2માંથી 6 ને એટલે 10 લેશું, 10 એટલે 12, 10 કો લઈએ એટલે 12, 12માંથી 6 જે એટલે 6, અહીંયા 7, 7માંથી 9 જે એટલે ફરી 10 કો, અહીંયા 10, 17, 17માંથી 9 જે એટલે 8, અહીંયા વધશે 2, 2માંથી 1 જે એટલે 1, 186 વધ્યા. હવે આપણેથી 2ને 1 અંકને નીચે ઉતારશું એટલે અહીંયા આ રીતનું આવશે 1862. હવે તો આમ એક સ્વાભાવિક ખ્યાલ પડી જાય, 196 ગુણ્યા 10 કરો તો 19 60 આવે, તો અહીંયા 18 62 છે, એની નજીક છે, એટલે આપણે 196 ગુણ્યા આપણે 9 કરીએ, 9 6 54 ચોગડો વધી પડી 5, 90 90 81, 81માં 5 નાખીએ એટલે 86 વધી પડશે 8, 9 1 9, 9 1 9, 9માં 8 નાખીએ એટલે 17, તો 17 64 નવે ભાગાયેલો 17 64, એ 12, 12માંથી 4 જાય એટલે 8, અહીંયા 5 એથી લીધો 10 કો, 15, 15માંથી 6 જાય એટલે 9, અહીંયા 7 એ 0 અને 1માંથી 1 જાય 0, ફરી પાછું આપણે 0 ઉતારીએ તો 980, તો 980 આવ્યા. તો હવે જોવો અહીંયા, અહીંયા 19 અને 1 અંક જો દો તો અહીંયા 98, તો 19 5 95 થાય, ભાંગાકાર 196 છે એનો પાડો ન આવડતો, અને એક અંકને જવા દે 19 અને અહીંયા 98, તો 19 5 95 એટલે 5 ભાગાશે, આપણે ચેક કરી લઈએ, 6 35 શૂન્ય વધી પડી 3, 9 5 45, 45માં 5 નાખીએ એટલે 48 વધી પડી 3, 5 1 5 ને 3, 9 5 45, 45 3 48 એટલે વધી પડશે અહીંયા 4, 5 1 5, 5માં 4 નાખીએ એટલે 9, તો અહીં આપણો ભાગાયેલો 5, 980. તો જુઓ મિત્રો, અહીંયા આપણે 1 2 અને 3 સ્ટેપમાં શૂન્ય આવ્યું હતું, આ એક્ઝામ્પલની અંદર સીધો પહેલો જ ભાગાકાર કર્યો અને શેષ મળી ગઈ 0, તો આપણે અહીંયા લખીએ આપણું આ એ થશે, આ બી, આ ક્યુ અને આર, તો યુક્લિડનું પ્રમેય હમણાં તમને મેં શીખવાડ્યું હતું, એ બરાબર બી ક્યુ પ્લસ આર, તો 38,220 બરાબર બી અને ક્યુ ભાજક અને ભાગફળનો ગુણાકાર, 196 ગુણ્યા 195 પ્લસ શેષ 0. તો હમણાં જ મેં તમને કીધું કે ભાગાકાર કરો અને શેષ 0 મળે ત્યારે જે ભાજક હોય એ ગુસા થાય. આનો આપણે ભાગાકાર કર્યો, શેષ 0 મળી, ત્યારે જે આપણું ભાજક હતું એ આપણો ગુસા, ભાજક કોણ છે? 196. તો જ્યાં સુધી ભાગાકાર કરો, શેષ જ્યારે 0 આવી જાય ત્યારે આપણે ભાજક જોવાનું કોણ છે? તો 196 ભાજક છે, માટેનો ગુસા થાય 196. તો આપણે લખીએ 196 38,220 નો ગુસા બરાબર 196. તો આ રીતનું આપણને ગુસા મળશે.
ત્યાર પછી આપણે જોઈએ ત્રીજો એક્ઝામ્પલ. આઠસો સડસાઠ અને 225. તો 867 અને 225 ની અંદર મોટું કોણ? તો કે ખ્યાલ જ છે 867, તો આપણે એમ લખી શકીએ. માટે 867 ગ્રેટર ધેન 225. હવે શું કરવાનું? તો કે 225નો ભાગાકાર કરવાનો. કેની સાથે? 867 સાથે. આપણે અહીંયા સાઈડમાં ભાગાકાર કરીએ. બસો પચીસનો આપણને પાડો આવડે નહીં. તો 225નો ઘડીઓ ન આવડે, તો મેં કીધું એક અંક જવા દે એટલે 22, અને અહીંથી એક અંક જવા દે એટલે 86. 22 ચોકુ 88 વધી જાય તો એની નજીક 22 તેરી 66, તો આપણે 3 વડે ભાગ હાલશે. તો ભાંગા ગુણાકાર કરીએ. 5 3 15નો 5 વધી પડી 1, 2 તેરી 6 ને 1 7, 2 તેરી 6 675. 3 ભાગાયેલો, 7 માંથી 5 જે એટલે 2, અહીંથી લીધો 10 કો, 16 માંથી 7 જે એટલે 9, અને અહીંયા આવશે 7 માંથી 6 જે એટલે 1 192. તો હવે આમાં ભાગ હાલતો નથી, તો આપણી શેષ વિધિ 192. તો આને આમ લખીએ, અહીંયા કોણ આવશે? એ તરીકે આ પહેલાં 867 બરાબર, હવે બી તરીકે 225 ગુણ્યા ક્યુ તરીકે 3 પ્લસ આપણી શેષ છે 192. હવે શું કરવાનું? તો કે આ જે ભાજક હતું અહીંયા એને આપણે આગળ લખવાનું છે. આ ભાજક 225, એ 225 ભાજક છે ને આપણે આગળ લખ્યું. ભાગાકાર કોને વડે કરવાનું? શેષ વડે. 225 ભાંગા 192. 192 દુ ખ્યાલ જ છે વધી જવાનું છે, બરાબર છે? તો 192 એકુ 192, 5 માંથી 2 જે એટલે 3, એટલે 10 10 ને 2 12, 12 માંથી 9 જે એટલે 3, અહીં વચ્ચે 1 માંથી 1 જે 0. તો હવે શેષ વિધિ 33, તો અહીંયા લખીએ 192 ગુણ્યા કેટલા કરવાના? 1 વત્તા શું લખવાનું? શેષ કેટલી? 33. હવે શું કરવાનું? તો કે આ જે આપણું ભાજક છે એને ક્યાં લખવાનું? આગળ. આ જે આપણું ભાજક છે ને આગળ એક એક સ્ટેપમાં છે. જો અહીંયા પહેલાં આપણું 225 હતું એને આગળ લખ્યું, હવે 192 એને આગળ લખવાના. હવે ભાગાકાર, તો કે 192 જે આપણા અહીંયા છે ભાજક એનો આ શેષ વડે ભાગાકાર 33, બરાબર છે? 33 વડે ભાગાકાર કરીએ તો 33 ચોકુ 3 4 12 વધી પડી 1, 3 4 12 ને 1 13 હજી આગળ આવશે. ત્રણ છ અઢાર ને 19 વધી જાય એટલે આપણે 5 ભાગ આવશે. 33 5 3 5 15 વધી પડી 1, 3 5 15 ને 1 16, 33 5 અહીંયા આપણે 10 કો લઈએ, 12 માંથી 5 છે એટલે 7, અહીંયા આવશે 8 માંથી 6 એટલે 2, 1 માંથી 1 જે 0. તો હવે મળી ગયા છે 33 ગુણ્યા 5 પ્લસ આપણી જે શેષ છે 27, એ 27 લખવાના. હવે આ ભાજક જે છે 33 એને આગળ લખવાનું. ભાંગા કેટલા કરવાના? 27 અહીંયા છે નો અને આ બેનો ભાંગાકાર 33 ભાંગા 27 એકુ 27
दस को लीए तेर, तेर में सात जैसे छ, बे बे जीरो, तो अँ लखवा सत्यावीस गुणा एक प्लस अपनी जे शेष है ये लखवा है। हमें तमने ख्याल पड़ गयो, हमें भांगाकार सत्यावीस भांगा छ, तो के सत्यावीस ने क्या लखवा आग बराबर सत्यावीस भांगा छ, छ चार चौबीस, छ पंचा तीस वधी जाए, तो ख्याल है आप लखीए छ गुणा चार अने शेष के वधी ए लखवा त्रण। हवे छ गुणा चार वत्ता त्रण, हवे आप भाज्य कोण छे छ, तो छ ने हवे आग लखवा शेष के त्रण एनो भांगाकार करवानो, छ भांगा त्रण तो त्रण दू छ, अहीं शेष आवशे शून्य। तो आ रीतनो आपणे भांगाकार कर्या एटला स्टेप त्यारे आपणने शून्य मळ्यो। हवे छेलो भांगाकार आपणो क्यो हतो, तो क्या एथी भांगाकार करीए छ भांगा त्रण, तो जो अहीं लखीए आ त्रण दू छ, अहीं शेष शून्य मळी, छेलो भांगाकार आपणो आ हतो त्रण दू छ वडो, अहीं शेष शून्य मळी। आ भांगाकार छे એમાં શેષ શૂન્ય વીત્યું, આ ભાજક છે અહીંયા, અહીં ભાજક કોણ છે ત્રણ, છેલ્લો ભાંગાકાર કરતાં જે ભાજક હોય એ આપણો ગુસા થશે, એટલે અહીંયા શેષ શૂન્ય આવી, એટલે આ આપણું ભાજક કહેવાય। આ ભાજક હતું, શેષ શૂન્ય મળે ત્યારે જે ભાજક હોય એ ગુસા થશે, તો અહીંયા આપણો ગુસા મળશે 867 225 નો ગુસા અ બરાબર થાય ગુસા આપણો ત્રણ। તો મિત્રો આ રીતના આપણે યુક્લિડની ભાગ પ્રવિધિથી એક્ઝામ્પલ પેલો ના આપણે પેલો બીજો ત્રીજો ગણ્યા। તો મિત્રો મોસ્ટ ઓફ બોર્ડની પરીક્ષાની અંદર યુક્લિડની ભાગ પ્રવિધિનો એક એક્ઝામ્પલ બે માર્કમાં પૂછાતો હોય છે, તો આ એક્ઝામ્પલ તમે છે આ રીતનો તૈયાર કરી લેજો। આગળના વિડીયોની અંદર ત્યાર પછીના આપણે એક્ઝામ્પલ ગણશું।